પરમાણુ શહેરી ડોક્ટર નીલમ દ્વારા મોરબીના ટાઉન હોલ ખાતે પરમાણુ ઉર્જા સેમિનારનું યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર આર જે માકડિયા, જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા, જિલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આગામી સમયમાં પરમાણુ ઉર્જા એકમાત્ર વિકલ્પ બની રહેશે તેમ જણાવાયું હતું. અહેવાલ રવિ નિબાવત, મોરબી. આજ જૈસે મોરબી કે અંદર જો 80-90% સિરામિક કી જો ફેક્ટરીયાં હૈ વો કોયલે કા યુઝ કરતે થે, લેકિન કોયલા મતલબ પોલ્યુશન કી વજહ સે બંધ કર દિયા ગયા. આજકલ મતલબ જો પીએનજી ગેસ હૈ ઉસકા વો લોગ યુઝ કર રહે હૈ, લેકિન આને વાલે સમય મે ઉનકો ઇસ પ્રકાર કી સમસ્યાઓ કા સામના નહીં કરના પડે ઓર કાર્બન જો એમિશન હૈ ઉસકો ભી હમ રોક પાએ ઉસકે લિયે હમારે પાસ બહોત બડા સ્ત્રોત હૈ પરમાણુ ઉર્જા કા. ઓર પૂરે ભારત મે 85% પરમાણુ ઈંધન અકેલે હિન્દુસ્તાન કે પાસ હૈ ઓર યે પૂરી તરહ સે સાફ સુથરા નીટ ક્લીન સેફ ઓર સસ્તી બિજલી હૈ હમારે પાસ મે. ઓર મોરબી કે અંદર 1000 મેગાવાટ કા ઉનકી મતલબ રિક્વાયરમેન્ટ કો દેખતે હુએ 1000 મેગાવાટ કા પાવર પ્લાન્ટ મોરબી મે એસ્ટેબ્લિશ હો સકતા હૈ. ઇસી ઉદ્દેશ્ય મેને આજ યે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કિયા હૈ મોરબી.